તમે સુરતી છો અને સુરતમાં ડ્રાઇવિંગ કરો છો તો તમારા માટે આ ખબર ખૂબ જ મહત્વપૂર્ણ છે. રોંગ સાઇડ ડ્રાઇવિંગ કર્યું તો લાયસન્સ રદ થશે. જી હા, ચાલુ વાહન મોબાઈલમાં વાત કરશું તો પણ લાયસન્સ સસ્પેન્ડ થશે. પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં રોડ સેફ્ટીની બેઠક થઈ, વધુ ઝડપે ડ્રાઇવિંગ કરનારનું પણ લાયસન્સ રદ કરાશે. રિપીટ ઈ મેમો મેળવનાર વાહન ચાલકનું પણ લાયસન્સ રદ કરાશે. તો સુરતમાં જે વાહન ચાલકો છે એ સુધરી જાય, જે વારંવાર નિયમો તોડે છે, વારંવાર પોતાની મન ફાવે એમ ગાડી હાંકે છે, ટુ વ્હીલર હાંકે છે, ગમે ત્યાં હાંકે છે, ગમે ત્યાં ઘુસાડી દે છે, આવી પરિસ્થિતિની વચ્ચે આ તમામ લોકો આ ખબર ધ્યાનથી સાંભળે. હવેથી રોંગ સાઈડ વાહન હાંકવું, ચાલુ ગાડીમાં ફોન ઉપર વાત કરવું, એને ગંભીર ગણીને લાયસન્સ સસ્પેન્ડ કરાવવાની તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવશે. આ બાબતે આરટીઓ શ્રી સાથે પણ વિગતવાર ચર્ચા થઈ ગઈ છે અને આ કાર્યવાહી તાત્કાલિક હાથ ધરવામાં આવી રહી છે. સુરત પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં રોડ સેફ્ટી કમિટીની એક મહત્વનો બેઠક મળી હતી. આ બેઠકમાં એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં આજથી સુરત પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેમાં રોંગ સાઈડથી આવતા તમામ જે વાહન ચાલકો છે, આ ઉપરાંત ચાલુ ગાડી પર મોબાઈલથી વાતચીત કરતા તમામ લોકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. સાથોસાથ આ તમામે તમામ જે લોકો છે તે લોકોના 3 મહિના સુધી જે લાયસન્સ છે તે લાયસન્સ પણ રદ કરી દેવાની હાલ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. જી, રોંગ સાઈડ પર વાહન હાંકી રહ્યા છો, શું કહેશો? એકદમ અહીંયા નજીકમાં જ રહું છું, આજ બિલ્ડિંગમાં. પણ રોંગ સાઈડથી આવી રહ્યા છો આપ? સોરી, આજથી 3 મહિના સુધી લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. સોરી, હવે નહીં કરી. તો આ નિર્ણય કેવો છે? સરસ છે. અહીંથી જે મહિલા છે તે મહિલા દૂર સુધી રોંગ સાઈડમાં જઈ રહી છે. જે નિયમ છે તે નિયમ નેવે મૂકીને પોતે રોંગ સાઈડ પર વાહન હંકાવી રહી છે. ત્યારે બીજી તરફ જોવા જઈએ તો સુરતના જે વેસુ પીપલોદ રોડ ઉપર શનિ અને રવિવારે કેટલાક જે યુવાનો છે તે બાઇક સ્ટન્ટ કરતા હોય છે, આ ઉપરાંત પૂરપાટ ઝડપે પોતાના જે વાહનો છે તે વાહનો હંકારતા હોય છે, ત્યારે આવા જે બાઇકર્સ છે તે બાઇકર્સ વિરુદ્ધ પણ જે પોલીસ કમિશનર છે તેમના દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. હજી પણ કેટલાક લોકો રોંગમાં આવી રહ્યા છે. જી, રોંગ સાઈડ પર આવી રહ્યા છો? સ્કૂલે જવાનું છે ને, એટલા માટે. પણ રોંગ સાઈડ પર કેટલું યોગ્ય? થોડું એ હોય છે. આથી નવું જાહેરનામું આવ્યું છે કે રોંગ સાઈડ પર આવશો તો 3 મહિના સુધી લાયસન્સ રદ. હા સર, પણ મારે જોબ પર બી જવું છે અને બેબીને મૂકવું છે ને, એટલા માટે. અકસ્માત નડશે તો કોણ જવાબદાર? ના, એ તો કોઈ ના જવાબદારી, પોતે જવાબદારી હોય ને. તો પછી તમને તમારી દીકરી વાલી છે કે કામ? કામી વાલું છે ને, દીકરી પણ વાલી છે સર. બંને માંથી કોણ વાલું? દીકરી વાલી છે. તો પછી સોરી, હવે રોંગ સાઈડમાં નેક્સ્ટ ટાઈમ રહેશે. જી, આપે જે રીતે જોયું તે રીતે જે મહિલા છે તે મહિલા પણ અવનવા બહાના કાઢી રહી છે. ક્યાંક ને ક્યાંક પોતાની જે દીકરી છે તે દીકરીને સ્કૂલે મૂકવા જવાનું હોવાનું બહાનું અહીં બતાવી રહી છે અને ક્યાંક ને ક્યાંક પોતે રોંગમાં જે બાઇક છે તે બાઇક લઈને આવી રહી છે. જે બાઇકર્સ છે તે બાઇકર્સ પણ જો પોતાની જે સ્પીડ લિમિટ છે તે સ્પીડ લિમિટ ક્રોસ કરશે તો તેમના પણ જે લાયસન્સ છે તે લાયસન્સ 3 મહિના સુધી રદ કરવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાથોસાથ જો વાત કરીએ તો પાછલા વર્ષે પણ આ જ રીતે એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું, જો કે આ જાહેરનામુંનું જે અમલવારી છે તે ફક્ત 1 કે 2 મહિના સુધી જ કરવામાં આવી હતી. ત્યારબાદ સુરત પોલીસ નિષ્ક્રિય સાબિત થઈ હતી. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ જે જાહેરનામું છે તે આ જાહેરનામુંનો કેટલા સમય સુધી અમલવારી કરવામાં આવે છે. કેમેરામેન દેવાંગડાના સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.